એસઆઈ બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી કોર્પોરેટ એકાઉન્ટમાં આપણે મૂડી ઘટાડો ચેપ્ટર શરૂ કર્યું હતું, એમાં આપણે આગળ એક દાખલો જોઈ ગયા. હવે દાખલા નંબર 2 ની રકમ જોઈએ. બરાબર, પ્રકાશ લિમિટેડની તારીખ 31/3/2017 રોજની પાકા સરવૈયાની બાકીઓ નીચે પ્રમાણે આપેલ છે. એમાં એ પૂછે મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. મૂડી દેવામાં એ પૂછે શેર મૂડી. બરાબર, જોઈએ દરેક રૂપિયા 100 એટલે રૂપિયા 100 એક એવા 1500 8% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બરાબર, રકમ આપી છે 1,50,000. 100 શેર છે, 1500 શેરની સંખ્યા થાય એટલે કેટલા થાય? 1,50,000. એના પછી આપ્યું છે રૂપિયા 100 એક એવા 2000 ઇક્વિટી શેર પૂરા ભરપાઈ. બરાબર, રૂપિયા 100 એક એવા 2000 ઇક્વિટી શેર પૂરા ભરપાઈ એટલે રકમ કેટલી થાય? તો કે 2,00,000. એના પછી અનામત અને વધારો, એમાં આપ્યું છે શેર પ્રીમિયમ 50,000. એના પછી ચાલુ દેવા અને જોગવાઈ, એમાં આપ્યું છે લેણદારો 20,000. બરાબર, હવે મિલકત લેણા બાજુ જોઈએ. મિલકત લેણા બાજુ આપણને કાયમી મિલકતોમાં આપ્યું છે તો કે પાઘડી 15,000. બરાબર, પછી મિલકત આપી છે ઇનર કોલમમાં 1,00,000 રૂપિયાની છે, એમાંથી બાદ ઘસારો કર્યો છે 20,000 એટલે મિલકતની કિંમત કેટલી થઈ? તો કે 80,000. એના પછી સાંચા અને યંત્રો. બરાબર, 2,00,000 રૂપિયાની કિંમતના સાંચા યંત્રો છે, એમાંથી ઘસારો 40,000 બાદ કર્યો એટલે હવે મૂળ સાંચા અને યંત્રોની કિંમત કેટલી થઈ? તો કે 1,60,000. એના પછી પેટન્ટ 20,000. એના પછી ચાલુ મિલકતો સ્ટોક 5,000, દેવાદારો 24,200. એના પછી પરચુરણ ખર્ચ, પ્રાથમિક ખર્ચ આપ્યા છે 30,000, નફા નુકસાન ઉધાર આપ્યું છે 85,800. બરાબર, બંને બાજુનો ટોટલ છે 4,20,000. એના પછી નીચે એના હવાલા આપ્યા છે મૂડી ઘટાડાની નીચે મુજબની યોજના ટ્રિબ્યુનલે મંજૂર કરી. એમાં પહેલો હવાલો કીધો છે દરેક ઇક્વિટી શેર પર રૂપિયા 90 ઘટાડવા. બરાબર, દરેક ઇક્વિટી શેર છે એ કેટલા? તો કે 90 ઘટાડવા. બીજો હવાલો કીધું છે દરેક પ્રેફરન્સ શેર 90 સુધી ઘટાડવો. જો આ ખાસ ધ્યાન રાખવું. બરાબર, અહીંયા 90 ઘટાડવાના કીધા છે અને એવું કીધું છે કે દરેક પ્રેફરન્સ શેર 90 સુધી ઘટાડવો, એટલે આનો મતલબ એવો થશે કે પ્રેફરન્સ શેર છે કેટલાનો? તો કે 100. બરાબર, અહીંયા એવું કીધું છે કે 90 સુધી ઘટાડવો એટલે 90 રૂપિયા રાખવાના અને ઘટાડો કેટલાથી કરવાનો? તો કે 10થી. 90 સુધી કીધું હોય એટલે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું, સુધી કીધું હોય એટલે એટલી રકમ રાખવાની, બાકીનો ઘટાડો કરવાનો. એટલે અહીંયા 100 રૂપિયાનો શેર છે 90 સુધી ઘટાડવાનું કીધું એટલે 90 રાખવાના અને 10 રૂપિયાનો શું કરવાનો? ઘટાડો. ત્રીજું છે પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે તેને રૂપિયા 100ના બદલામાં 5% ભરપાઈ કિંમત ગણી નવા ઇક્વિટી શેર આપવા. બરાબર, ત્રીજો હવાલો એવું કહે છે કે પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે તેને રૂપિયા 100ના બદલામાં 5% ભરપાઈ કિંમત ગણી નવા ઇક્વિટી શેર આપવા. પછી ચોથું હવાલો કહે છે જે ખરેખર દેવું નથી એવી જમા બાકીઓ, જે ખરેખર લેણું નથી એવી ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવી. બરાબર, જે ખરેખર દેવું નથી એવી જમા બાકીઓ, જે ખરેખર લેણું નથી એવી ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવી. અને પાંચમો હવાલો કહે છે કે ઉપર મુજબ માંડી વાળતા કંઈ બાકી રહે તો વધારામાંથી કાયમી મિલકતોને તેની ઘટાડેલી કિંમતના પ્રમાણમાં માંડી વાળવી. બરાબર, પાંચમો હવાલો એવું કહે છે કે ઉપર મુજબ માંડી વાળતા કાંઈ બાકી રહે તો વધારામાંથી કાયમી મિલકતોને તેની ઘટાડેલી કિંમતના પ્રમાણમાં માંડી વાળવી. ઉપરોક્ત વિગતોના આધારે જરૂરી આમનોંધ આપો અને ફેરફાર બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. બરાબર, આપી દઈએ આપણે, જોતા જઈએ એક એક હવાલા. બરાબર, હવે દાખલા નંબર 2, એમાં સૌથી પહેલાં તો આપણે વર્કિંગ નોટ નંબર 1 કરીશું. બરાબર, શેની કરીએ છીએ? તો મૂડી ઘટાડાની પ્રાપ્તિ. બરાબર, હવે એમાં આપણને ઇક્વિટી શેર કીધા છે. બરાબર, પહેલું ઇક્વિટી શેર. બરાબર, આપણને હવાલો કહે છે ઇક્વિટી શેરનો હવાલો, તો કે દરેક ઇક્વિટી શેર પર રૂપિયા 90 ઘટાડવા એટલે ઇક્વિટી શેર છે કેટલાનો? તો કે 100 એક એવા છે 1500 શેર છે. બરાબર, સોરી, રૂપિયા 100 એક એવા 1500 8% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે. અહીંયા છે રૂપિયા 100 એક એવા 2000 ઇક્વિટી શેર પૂરા ભરપાઈ એટલે અહીંયા કેટલા છે? તો કે 2000 શેર. કેટલાથી ઘટાડવાનો છે? તો કે 90થી. બરાબર, એટલે આપણને મળશે 1,80,000. બરાબર, પછી બીજો હવાલો એવું કહે છે કે દરેક પ્રેફરન્સ શેર રૂપિયા 90 સુધી ઘટાડો. 90 સુધી ઘટાડવાનું કીધું હોય એટલે 90 રાખવાના અને 10થી ઘટાડવાનું. અહીંયા જોઈએ રૂપિયા 100 એક એવા 1500 8% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એટલે બીજું આપી દઈએ પ્રેફરન્સ શેર. બરાબર, કેટલા છે? તો કે 1500 શેર. 90 સુધી ઘટાડો એવું કીધું છે એટલે આપણે ઘટાડો કરશું 10નો એટલે આપણને મળશે 1,50,000. સોરી, 1500 શેર ગુણ્યા 10
ગુણ્યા, હા ગુણ્યા 10 સુધી ઘટાડો કરવાનો છે, એટલે આપણને મળશે 15,000, બરાબર. અને એના પછી જે ખરેખર દેવું નથી એવી જમા બાકીઓ, જમા બાકીઓમાં જોવા જઈએ તો શેર પ્રીમિયમ છે એ ખરેખર દેવું ગણાય નહીં, તો એને માંડી વાળવાની, એવું કીધું છે ને. જે ખરેખર દેવું નથી એવી જમા બાકીઓ, જે ખરેખર લેણું નથી એવી ઉધાર બાકીઓ, અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવાની. એટલે અહીંયા આપણને શેર પ્રીમિયમ દાખલામાં આપ્યું છે, જુઓ 50,000, તો માંડી વાળશું શેર પ્રીમિયમ. કેટલાનું છે? તો કે 50,000, બરાબર. હવે આના સિવાય કંઈ આવશે નહીં, તો એને એ હેડિંગ આપી દઈએ, કુલ પ્રાપ્તિ, બરાબર. 1,80,000, 15,000 અને 50,000, એટલે આપણને મળશે 2,45,000, બરાબર. આ થઈ ગઈ પ્રાપ્તિ. હવે વર્કિંગ નોટ નંબર 2 આપીએ. વર્કિંગ નોટ નંબર 2, મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ, બરાબર. એના માટેનો હવાલો જોઈએ. પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે, તેને રૂપિયા 100ના બદલામાં 5% ભરપાઈ કિંમત ગણી નવા ઇક્વિટી શેર આપવા, બરાબર. હવે જોઈએ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એનો ઉપયોગ આપણે મૂડી ઘટાડા માટે કરવાનો થશે. તો આપીએ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, બરાબર. હવે શેર મૂડી આપણને આપી છે કેટલી? તો કે 1,50,000, બરાબર. કેટલા ટકાના છે? તો કે 8% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, એટલે એની ગણતરી આપણે આ રીતે કરીશું. 1,50,000 ગુણ્યા 8%, બરાબર, એટલે આપણને મળશે 12,000, બરાબર. 12,000 ગુણ્યા 2 વર્ષ માટે કીધું છે ને, જો 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે, બરાબર. તેને રૂપિયા 100ના બદલામાં 5% ભરપાઈ કિંમત આપવાની છે, બરાબર. 12,000 બરાબર 2 વર્ષ એટલે કેટલા થશે આપણને? તો કે બરાબર 24,000, અને 24,000ના 5%, બરાબર, એટલે આપણને મળશે 1,200. જો અહીંયા ખાસ ધ્યાન રાખો કે પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે, તેને રૂપિયા 100ના બદલામાં 5% ભરપાઈ કિંમત ગણી નવા ઇક્વિટી શેર આપવા, બરાબર. એટલે આપણે ગણતરી કરીએ, 1,50,000 ગુણ્યા 8%, એટલે આપણને 12,000 મળે છે. 12,000 ગુણ્યા 2 વર્ષ, બરાબર, એટલે આપણને 24,000 મળે. એના ગુણ્યા 5%, એટલે આપણને મળશે 1,200 રૂપિયા, બરાબર. એના પછી કહે છે, જે ખરેખર દેવું નથી એવી જમા બાકીઓ એ લઈ લીધી, જે ખરેખર લેણું નથી એવી ઉધાર બાકીઓ, એટલે એમાં લેણું નથી એવી ઉધાર બાકીઓમાં આવશે પ્રાથમિક ખર્ચ નફા નુકસાન ખાતું, બરાબર. પછી તો કે પછી પાઘડી પેટન્ટ એ બધી કેવી થાય? તો કે જે ખરેખર લેણું નથી એવી બાકીઓ, એ બધી આપણે માંડી વાળવાની થશે. તો બીજું આપી દઈએ પ્રાથમિક ખર્ચ, બરાબર. દાખલામાં પ્રાથમિક ખર્ચ આપણને કેટલાનો આપ્યો છે? તો કે 30,000, બરાબર, લઈ લઈએ. એના પછી ત્રીજું લઈ લઈએ નફા નુકસાન ખાતું, બરાબર, ઉધાર બાકી. એમાં લઈ લઈએ ઉધાર બાકીમાં 85,800 આપી છે આપણને, જો અહીંયા 85,800. એના પછી ચોથું લઈ લઈએ, જે ખરેખર ઉધાર નથી એવી બાકી, એટલે પેટન્ટ અને પાછું પાઘડી, બરાબર. પેટન્ટની રકમ આપણને આપી છે કેટલી? તો કે 20,000. પાઘડીની રકમ છે 15,000, આપી દઈએ 20,000 અને 15,000, બરાબર. હવે આના સિવાય બીજું કંઈ આવે નહીં. આનો સરવાળો કરીએ, 1,200, 30,000, 85,800, 20,000 અને 15,000, એટલે આપણને મળશે 1,52,000, બરાબર. 1,52,000 એને કહી દઈશું આપણે બી, કુલ ઉપયોગ, બરાબર. કુલ ઉપયોગ 1,52,000, બરાબર. હવે વર્કિંગ નોટ નંબર 3, બરાબર. વર્કિંગ નોટ નંબર 3માં એવું કહે છે કે ઉપર મુજબ માંડી વાળતા કંઈ બાકી રહે તો વધારામાંથી કાયમી મિલકતોને તેની ઘટાડેલી કિંમતના પ્રમાણમાં માંડી વાળવાની. હવે આપણે એ જોવાનું કંઈ બાકી વધે છે કે નહીં. તો કે હા, કુલ પ્રાપ્તિ થાય છે 2,45,000, કુલ ઉપયોગ થાય છે 1,52,000, એટલે કંઈક બાકી રહેશે. એને શું કરવાની છે? તો કે એની ઘટાડેલી કિંમતમાં, એટલે મિલકતો, કાયમી મિલકતોની ઘટાડેલી બાકી, એટલે કાયમી મિલકતો બે થાય, એક મિલકતો બરાબર એમાં 80,000 અને એક સાંચા યંત્રો કેટલા થાય? તો કે 1,60,000. એની બાકીમાં આપણે શું કરવાની છે? તો કે માંડી વાળવાની છે. એના માટેની આપણે વર્કિંગ નોટ નંબર 3 કરીએ, બરાબર. આપી દઈએ વર્કિંગ નોટ નંબર 3. હવે 2,45,000 માઇનસ 1,52,000, બરાબર, એટલે ટોટલ કેટલા થાય? તો કે 93,000. આ 93,000 ને શું કરવું પડશે?
તો કે કાયમી મિલકતો અને સાંચા યંત્રોમાં તેમની બાકી મુજબ માંડી વાળવાના. બરાબર, એટલે હવે જોઈએ કાયમી મિલકતો અને સાંચા યંત્રો. બરાબર, જેમાં કાયમી મિલકતોની બાકી કેટલી છે તો કે 80,000, સાંચા યંત્રોની બાકી કેટલી છે 1,60,000. બરાબર, એટલે 80,000 અને 1,60,000. બરાબર, પ્રમાણ કાઢ્યા આ બેયનું તો કેટલું થાય 1:2. બરાબર, હવે આ 93,000 વધ્યા છે એને આપી દઈએ કાયમી મિલકતો. બરાબર, જ્યાં 93,000 × 1/3 એટલે કેટલા થાય તો કે 31,000. બરાબર, અને સાંચા યંત્રોને 93,000 × 2/3 એટલે મળશે 62,000. બરાબર, આ મુજબ હવે આપણે વેચવાના થશે. બરાબર, આપણી ત્રણે ત્રણ આમ નોંધ થઈ ગઈ, સોરી ત્રણે ત્રણ વર્કિંગ નોંધ થઈ ગઈ. હવે આપણે આમ નોંધ આપીએ. બરાબર, તો ત્યાં આમ નોંધ આપવા આપણે પહેલું તારીખ 31/3/2017 રોજની પ્રકાશ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. બરાબર, વર્કિંગ નોટ પ્રમાણે આપણે આમ નોંધ આપતા જઈશું. આપીએ પહેલી આપીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. બરાબર, પછી શેર પ્રીમિયમ ખાતે ઉધાર, શેર પ્રીમિયમ ખાતે ઉધાર તે કોના ખાતે આપીશું તો તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે. બરાબર, આપણે વર્કિંગ નોટ કરી છે એ પ્રમાણે આપતા જઈશું. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખશું 1,80,000, પ્રેફરન્સ શેર ખાતે કેટલા લખશું 15,000, શેર પ્રીમિયમ ખાતે કેટલા લખશું 50,000, અને તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે કેટલા લખીશું 2,45,000. આપી દઈએ રકમ. બરાબર, 1,80,000, 15,000, 50,000 અને 2,45,000. બરાબર, હવે બાબત જે લખવાની કંઈ જરૂર નથી, પહેલાં દાખલામાં સમજાવી દીધું. એના પછી બીજી કંઈ લખીશું આમ નોંધ તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે. હવે મૂડી ઘટાડા ભંડોળ ખાતે તો એ વર્કિંગ નોટ નંબર 2 આપણે કરી છે, ક્યાં ગઈ મૂડી ઘટાડા ભંડોળના ઉપયોગ ખાતે કુલ ઉપયોગ કેટલો છે 1,52,000, અને આ બધાય ખાતે આપણે શું આપીશું તો કે ઉધાર. બરાબર, પહેલાં આપી દે કુલ ઉપયોગ ખાતે એટલે કેટલા થાય તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 1,52,000. બરાબર, અને તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે કેટલા લખશું તો કે 1,200. પછી તે પ્રાથમિક ખર્ચ ખાતે. બરાબર, કેટલા તો કે 30,000. એના પછી તે નફા નુકસાન ખાતે કેટલા હતા તો કે 85,800. બરાબર, પછી તે પેટન્ટ ખાતે કેટલા હતા તો કે 20,000. એના પછી તે પાઘડી ખાતે કેટલા હતા તો કે 15,000. બરાબર, જો આપણે વર્કિંગ નોટ અહીંયા કરેલી જ છે. બરાબર, પ્રાથમિક ખર્ચ, નફા નુકસાન, પેટન્ટ અને પાઘડી. અને એના પછી આપણે ત્રીજી વર્કિંગ નોટમાં કાયમી મિલકતો ખાતે કેટલો ઘટાડો કર્યો તો કે 31, અને સાંચા યંત્રો ખાતે કેટલો કર્યો 62. તો આને સાથે જ આપી દઈશું. બરાબર, તે કાયમી મિલકતો ખાતે કેટલો કર્યો 31,000, અને તે સાંચા યંત્રો ખાતે બરાબર કેટલા તો કે 62,000. અને ત્રીજી આમ નોંધ આપણે આપી દઈએ, શેના માટેની આપીશું તો કે પ્રેફરન્સ ડિવિડન્ડ જો અહીંયા આપ્યું છે આપણે, એના બદલામાં આપણે ઇક્વિટી શેર મૂડી આપવાની છે. બરાબર, તો પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર કેટલાનું છે તો કે 1,200. તે ઇક્વિટી શેર મૂડી ખાતે
કેટલા થાય? તો કે 1200. બરાબર, હવે આના પછી કાંઈ આવે નહીં. તો હવે આપણે પાકું સરવૈયો આપી દઈએ. બરાબર, 31/3/2017 રોજનું પ્રકાશ લિમિટેડનું ફેરફાર બાદનું પાકું સરવૈયું. બરાબર, જે આપણે ઊભું પાકું સરવૈયું બનાવીએ છીએ, વિગત રકમ. બરાબર, એમાં ઇક્વિટી અને દેવા અને બીજું શું? તો કે મિલકત. ઇક્વિટી દેવાનો ટોટલ મિલકતો જેટલો થઈ જવો જોઈએ, એટલે 2 થઈ જાય ટેલી. બરાબર, એમાં આપી દઈએ આપણે પહેલું ઇક્વિટી શેર મૂડી. બરાબર, આને શેર હોલ્ડરના ભંડોળ પણ કહેવાય, ઇક્વિટી શેર મૂડી. હવે ઇક્વિટી શેર મૂડી આપણે જોઈએ પાકા સરવૈયામાં. તો ઇક્વિટી શેર મૂડી પાકા સરવૈયામાં હતી કેટલી? તો કે 2 લાખની. બરાબર, તો આપી દઈએ અહીંયા 2 લાખની. બરાબર, અને આપણે બાદ કેટલા કર્યા? તો કે 1,80,000 ઉધાર કર્યા, માઇનસ 1,80,000. બરાબર, અને પ્લસ એ કંઈક આપવું પડશે ને, કારણ કે કેટલા આપશું? તો કે 1200 રૂપિયા છે. બરાબર, પ્લસ હવે જો અહીંયા ઇક્વિટી શેર મૂડી શું થયું? તો કે ઉધાર, અને અહીંયા ઇક્વિટી શેર મૂડી છે એટલે તો કે જમા, એટલે પ્લસ 1200. બરાબર, એટલે આપણને કેટલા મળશે? તો કે 20,000 માઇનસ 1,80,000 પ્લસ 2,00,000 માઇનસ 1,80,000 પ્લસ 1200 એટલે થાય 21,200. બરાબર, અને એના પછી પ્રેફરન્સ શેર મૂડી. હવે પ્રેફરન્સ શેર મૂડી હતી કેટલાની? તો કે 1,50,000ની. બરાબર, 1,50,000ની. એમાંથી આપણે ઘટાડો કેટલો કર્યો? તો કે જો અહીંયા પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કર્યો 15,000નો, એટલે આવશે 1,35,000. બરાબર, હવે આના પછી, તો કે આના પછી શેર પ્રીમિયમ આવે નહીં, કારણ કે શેર પ્રીમિયમ આપણે જો અહીંયા ઉધાર કરી નાખ્યું, અહીંયા જમા છે. એના પછી લેણદારો આવશે ને, એને આપણે કહીશું ચાલુ દેવા. એમાં લખીશું આપણે લેણદારો. લેણદારોમાં કંઈ ફારફેર કર્યો નથી એટલે કેટલા આવશે? તો કે જેટલા છે એટલાને એટલાના 20,000ના. જો અહીંયા લેણદારો કેટલાના છે? તો કે 20,000ના. એટલે આપણે લેણદારો લખીશું 20,000ના, એમના એમ. બરાબર, હવે એના પછી હવે કાંઈ પાકા સરવૈયામાં બાકી નથી. બરાબર, મૂડી દેવા બાજુ, મિલકત લેણા બાજુ જોઈએ. તો કે મિલકત લેણા બાજુ આપણે જોઈએ પાઘડી માંડી વાડી છે, એના પછી મિલકતો છે. બરાબર, આપી દઈએ ચાલુ મિલકતોમાં પહેલું આપણે મિલકત. બરાબર, એમાં મિલકતોની બાકી કેટલી હતી? તો મિલકતો આપણને આપી હતી 80,000ની. બરાબર, એમાંથી 80,000માંથી આપણે માંડી કેટલા વાળ્યા? તો કે જો અહીંયા એપા 31,000 આપી દીધા, તો આપણે આપીશું 31,000. બરાબર, એટલે કેટલા આવશે? તો કે 49,000. એના પછી સાંચા અને યંત્રો. સાંચા અને યંત્રોમાં 1,60,000ની છે. બરાબર, અને આપણે ઘટાડો કેટલો કર્યો? તો કે 62,000 આપી દઈએ સાંચા અને યંત્રો. સાંચા યંત્રો હતા કેટલા? તો કે 1,60,000. એમાંથી આપણે ઘટાડો કેટલો કર્યો? તો કે 62,000. એટલે હવે સાંચા યંત્રો કેટલા આવશે? તો કે 98,000ના. બરાબર, આ કેટલા? 49,000 હતા, 98,000. એના પછી પાકું સરવૈયું જોઈએ. પેટન્ટ માંડીવાડી છે. ચાલુ મિલકતોમાં સ્ટોક આવશે અને દેવાદારો આવશે, એ એમને એમ આવશે, એમાં કંઈ ફેરફાર કર્યો નથી. બરાબર, આપી દઈએ સ્ટોક કેટલાનો હતો? તો કે 5,000નો. અને બીજું શું હતું? તો કે દેવાદારો. બરાબર, હવે દેવાદારોની એમાં કંઈ આપણે ફેરફાર કર્યો નથી, એટલે એ એમને રહે 24,200. બરાબર, આના સિવાય હવે કાંઈ આવે નહીં. જો પ્રાથમિક ખર્ચાના નફા નુકસાન ખાતું આપણે માંડી વાળ્યું, એટલે હવે કાંઈ આવે નહીં. બરાબર, તો પાકું સરવૈયું ટેલી કરીએ. પાકું સરવૈયું ટેલી કરીએ. બરાબર, તો અહીંયા કુલ
21,200, 1,35,000 અને 20,000નો ટોટલ કરતાં આપણને મળે 1,76,200, બરાબર 1,76,200 આ મૂડી દેવા બાજુ ટેલી, બરાબર. અને અહીંયા પણ કુલનો ટોટલ કરીએ, કુલ 49,000, 98,000, 5,000 અને 24,200નો ટોટલ કરતાં આપણને મળે 1,76,200, બરાબર. એટલે પાકું સરવૈયું છે એ બંને બાજુ, એટલે કે મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ 1,76,200, 1,76,200 ટેલી થઈ જાય, બરાબર. આ થઈ ગયો દાખલો.